આફ્ટરનૂન. એ કેટલા લોકો મીણબત્તીનો ઉપયોગ કરે છે રિફાઇનિંગ કરતી વખતે, થ્રી સ્ટેપ કરતી વખતે? રેગ્યુલર નાનું કેન્ડલ મૂકી દે એટલે કેન્ડલને જોવાનું, આપણે રિફાઇનિંગ કરતા હોય ને કેન્ડલને અંદર જોવાનું. ધીમે ધીમે અટેન્શન એકાગ્ર થઈ જાય. બહુ સરળ પ્રયોગ છે. અલૌકિકની ખોજમાં પુસ્તકમાં ગુરજીએફ એવું કહે છે કે જે જ્ઞાન આત્માને લગતું છે તે લિમિટેડ છે, અને જો બધાને આપવામાં આવે તો બધાને ભાગે થોડું થોડું આવે, જેથી કોઈને ફાયદો થાય નહીં. તેથી તે જ્ઞાન બહુ ઓછા લોકોને આપવામાં આવે તો તેમનો પૂરતો લાભ થાય. ઉપરોક્ત બાબત સમજાવવા વિનંતી. કોનો પ્રશ્ન છે? કોનો પ્રશ્ન? કેમ આ પ્રશ્ન કેમ જાગ્યો? એટલે હા, વેચવાથી. હા હા, હમ, એટલે ગુરજીએફનું કેવું એમ છે કે જ્ઞાન છે ને એ મટીરિયલ છે, અને કોઈ પણ સમયે એ જ્ઞાન આટલા પ્રમાણમાં હોય. હવે જે યાત્રા કરવી છે એની માટે અમુક મિનિમમ જ્ઞાનની જરૂર પડે, બાકી યાત્રા થાય નહીં. એટલે જો બધાને વેચવામાં આવે તો એ વેડફાઈ જાય. હા, વેડફાઈ જાય. પણ કઈ રીતે તમે જુઓ? સપોઝિંગ કે એક જગ્યાએ કરપ્શન ચાલે છે તો કઈ રીતે જુઓ? કઈ રીતે આપણે કઈ રીતે જોશું એને? સે કરપ્શન ચાલે છે તો કઈ રીતે જોશું? એટલે કઈ જાતની બેનિફિટ? સપોઝિંગ, હા, એ એક વસ્તુ જે એમને કીધું કે આટલું જ્ઞાન છે જો બધાએ લઈ જાય તો કોઈનું કંઈ ઉદ્ધાર થવાનું નથી. એમ ગુરજીએફ કહે છે કે મટીરિયલ છે, એટલે એ માણસ કરપ્શન કરતો હોય તો એને તો ચોક્કસ રસ નથી. હું બીજી રીતે કહું કે એ જ વસ્તુ જે એ કહેવા માંગે છે, આપણે એને જુદા એંગલથી જોવાની કોશિશ કરીએ. આપણને શું ચોટ પહોંચે છે જ્યારે આપણે સાંભળીએ કે કોઈ કરપ્શન કરે છે? તો કઈ જાતનો ચોટ પહોંચે છે? કદાચ ગહેરાઈમાં હોય એવું, પણ વસ્તુ શું છે કે અધિકાર ભાવ, અધિકાર ભાવ, તો એ કરપ્શન આપણો અધિકાર ભાવ તોડે છે કે નથી તોડતો? કે નહીં? હા, તોડે છે. હા, કે આપણે ગણીએ કે ન્યાયનો ભાવ, તો આપણે બધાની અંદર ન્યાયનો ભાવ છે. કોઈ કહેશે કે ભાઈ હું ટેક્સ આટલું ભરું છું અને આ મિનિસ્ટર કરપ્શન કરી ગયો, તો એક ન્યાયનો ભાવ છે અંદર, એ અધિકારના ભાવ સાથે જોડાયેલો છે. તો એ તૂટે છે કે નથી તૂટતું? એમ કરપ્શન નહીં કરતા, આ તો ખાલી વાત કરું છું. એક સંસ્થા હોય, એની અંદર બધું ઉપરવાળાની દેખરેખથી ચાલતું હોય, રાઈટ? તો આપણને એમ થાય કે સંસ્થામાં આ ભાઈ તો સાધના કરવા આવ્યા છે, પણ હવે એ ભાઈ સાધના નથી કરતા, આમ કરે છે. તો એ આપણો અધિકાર ભાવ તોડે છે કે નથી તોડતો? તોડે છે. એટલે સંસ્થાની અંદર ક્યાંય તાળા ન હોય, જેને જે કરવું હોય. આશ્રમની અંદર તાળા ન હોય, જેને જે કરવું હોય કરે.
કારણ કે કોઈક જે કરે છે એ એના લક્ષ્ય પ્રમાણે કરે છે. જે આવ્યો છે એનો પોતાનો ન્યાયનો ભાવ, અધિકારનો ભાવ, હા, એ બધાય ભાવ તોડવા માટે તો આવ્યો છે. હવે એને જો દેખાતું હોય કે આ ભાઈ લઈ જાય છે, રસોડામાંથી લઈ જાય છે, હા, તો એનો ભાવ તૂટે છે. એની માટે તો આવ્યો છે. રસોડામાં આપણે તાળું મારી દઈએ તો પછી એ ભાવ તૂટે નહીં. બધું સરખું ચાલે, બહુ સરસ ચાલે, સંસ્થાની અંદર બધું સરસ ચાલે, પણ બધું સરસ ચાલવા માટે સંસ્થા નથી. કંઈક લક્ષ્ય છે સંસ્થા પાછળ. એટલે એ ગુરજીએફ કંઈક જુદી વાત કરે છે. જ્યારે આ વાત કરે છે ને, કંઈક જુદી, કે લોકોને આ વસ્તુ લેવામાં રસ જ નથી. અને લોકોને આ વસ્તુ લેવામાં રસ નથી એટલે આપણા જે આપણી માન્યતાઓ છે એ તૂટી જાય છે, એટલે આપણને મળે છે. આ સમજાય છે? ઉલટી રીતે આ જ તમારો પ્રશ્ન લીધો. મારી અંદર એક ન્યાયનો ભાવ હોય. હા, કંઈક કાલે કોઈ કહેતું હતું કે ભાઈ ટિકિટના લાઇનમાં લાઠીચાર્જ થઈ, હા, તો કેટલાય લોકોને ટિકિટના લાઇનમાં ઊભા હોય તો એને ન્યાયનો ભાવ હોય. બરાબર છે? તો કોઈક આવી જાય આમ ઓળખાણથી કે કંઈથી, તો આપણનો ન્યાયનો ભાવ ડગી જાય કે ભાઈ એ ઓળખાણથી કેવી રીતે આવી જાય. પણ એ ન્યાયનો ભાવ આપણો કલ્પના છે, આપણી માન્યતા છે. એ અંદર એક અકાઉન્ટિંગ થાય છે કે આમ થવું ન જોઈએ ને આમ થવું જોઈએ, ને એમાંથી મુક્ત થવા તો અહીંયા ભેગા થયા, પકડાય છે. એટલે એને નથી જોતું, એ આ કરે છે એટલે આપણે આ કરી શકીએ છીએ. આ સમજાય છે? એટલે ગુરુજીએ કંઈક બીજું સંકેત કરવા માંગે છે, પણ એને આ રીતે મૂક્યું કે ઘણા લોકોને થાય કે આપણી સાથે અન્યાય થાય છે ને, એમ થાય ને, અન્યાય થાય, પણ એ પણ આપણી એક માન્યતા છે. આપણી આંખ એવી ઉઘડી નથી કે જે થાય છે એ ન્યાય જ છે. તો એ આંખ જો ઉઘડી જાય, હા, એની માટે અન્યાય થાય છે. આપણે ઉલટું લઈ લઈએ છીએ, આંખ આપણે બંધ રાખવી છે, હજી ઉઘાડવી નથી. એ ભાઈના પ્રશ્નો તો બહુ અઘરા છે. એટલે એમ તેણે ટર્મ્સ જ પૂછી સીધી, હા, ટેકનિકલ ટર્મ પૂછી છે કે ધેટ ક્રિટિકલ સર્ટેન એટલે શું એમ, અને પ્લસ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એટલે શું. ક્યાં ગયા એ ભાઈ પ્લસ ઇન્ટેન્સિટી વાળા? હું આ બધું ગભરાવું છું. આ બધું સાહેબ લખી ગયા ને, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, પછી સાહેબ પોતે જ લખી ગયા છે કે ઓહો આ ભયંકર વસ્તુ છે આ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, પોતે એના શબ્દની વાત કરે. એટલે ઘરે આપણે જઈએ ને ઓફિસથી થાકેલા, તમે કંઈક કામ કરો છો કે રિટાયર થઈ ગયા? પહેલાં તો કંઈક કામ કરતા હશો ને, તમે થાકેલા હો, તમે આ માનો થાકેલા હો. હા, ઘરે જાઓ, તમને એમ લાગે ચા પીને હું જરાક આમ ટીવી સામે બેસીશ ને, આમ ઘરે હોય એટલે તમારી પત્ની રાહ જોતા હોય, સીધું બાળક હાથમાં મૂકી દે કે હું જાઉં છું મારા ફ્રેન્ડને ધ્યાન રાખજો. તમે કહેશો કે નહીં ભાઈ હું તો બહુ થાકેલો છું, તું આ બાળકને સાચવ. હા, કાં તો પત્ની એમ કે ચલો ને શાકભાજી લેવા જવું છે, એટલે આપણું તો ટીવી ગયું, હવે ચલો શાકભાજી લેવા જાઓ એની સાથે. તો એક તમારી ઇન્ટેન્સિટી છે ટીવી જોવાની, હા, અને એક પત્નીની ઇન્ટેન્સિટી છે, હા, તમને શાકભાજી કે જ્યાં લઈ જવું હોય. આ બે ઇન્ટેન્સિટી થઈ કે નહીં? હવે એમાં બે જીતે, એમાંથી જે જીતે એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, અને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી કહેવાય. આપણને થાય કે આપણું સિરિયલ આવ્યું છે, પણ હવે પત્ની કે નહીં બાળકને ભણાવવાનું છે, આવતીકાલ ફિઝિક્સની પરીક્ષા છે. હવે બે ઇન્ટેન્સિટી ટકરાય, આખી સવારથી સાંજ બધી ઇન્ટેન્સિટી જ ટકરાતી હોય છે, સામેવાળાની આપણી સામેવાળાની ટકરાતી જ હોય. જે જીતે એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. એટલે એવી રીતે ગુરજીએફ કે આપણી અંદર એક વ્યક્તિ નથી, સોરી, ઘણા બધા આઈસ છે. અને આઈસ બધા ઝઘડ્યા ખરે. એક આઈ કે ભાઈ ચલો ને રિફાઇનિંગ કરીએ, બીજો આઈ કે આવતીકાલે કરજે ને, હવે આજનો દી ન કર્યું તો શું ફરક પડે છે.
હવે જે જીતે એ રિઝલ્ટન્ટ ઇન એનસીટી. અને ત્યાં અડધું રિફાઇનિંગ કર્યું, ત્યાં કોઈકનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આપણે મળીએ છીએ, તો હવે અડધું મૂકીને ભાગ્યા બીજી. તો રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, કંઈક કરવું છે એને તમસ કહેવાય, અને કંઈક અડચણ આવવાનું છે એને, સોરી, કંઈક કરવું છે રજસ કહેવાય, કંઈક અડચણ આવવાનું છે તમસ કહેવાય. હવે એ અડચણ આપણે પાર કરી જશું કે નહીં કરી જાય એ સત્વ નક્કી કરશે. તો બે પરિણામ થશે, કાં તો પાર કરી જશું કાં તો આમ. એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી છે. તમસ, રજસ અને સત્વનો રેશિયો માંથી જે નીકળી આવે છે એને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી કહેવાય. હવે અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય તો ઘણી બધી ઇન્ટેન્સિટીઝ હોય, પણ ધીમે ધીમે અંદર ઓબ્ઝર્વેશન થતું જાય તો એ ઓબ્ઝર્વેશન થતું જાય તો એ ઘણી બધી વ્યક્તિઓ ધીમે ધીમે ખરવા માંડે અને એક વ્યક્તિ થઈ જાય અંદર, ઇન્ડિવિઝિબલ આય. તો રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી વધી જાય. આપણી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી જે છે એને તાવડીએ છે ન્યુટ્રલ, ન્યુટ્રલ વેલ કહે છે, ન્યુટ્રલ વેલ. એટલે એક ઇન્ટેન્સિટી બીજાને કાપી નાખે, એક ઈચ્છા આમ કરવાની હોય તો બીજી ઈચ્છા આમ કરવાની, એકબીજાને કાપી નાખે, એને ન્યુટ્રલ વિલ કહેવાય. પણ આ આપણે અનુભવમાં રોજ આવવું જોઈએ. અત્યારે હવે અહીંયા હવે સચિનનું હમણાં સેન્ચુરી થવાનું, અહીંયા લેક્ચર આપવા આવ્યું, હવે કઈ ઇન્ટેન્સિટી હવે કરવી? હવે બે ઇન્ટેન્સિટી આમને સામને આવી. અંદર ઇન્ડિવિઝિબલ આય હોય તો નક્કી હોય કે નહીં અહીંયા આવું છે. હા, તો રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીમાં વિલ હોય, વિલ. આપણી અંદર વિલ નથી. પછી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી વધતી જાય. રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીને એક કુંડલીની કહે છે ધાવડિયાજી, કુંડલીની શક્તિ. હવે એની પોતાની એક આગવી સાયન્સ, એની અંદર જવું છે, એ બધું કરવું છે. તો રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી કે રિઝલ્ટન્ટ પેટર્ન, એ બે હું મૂકે છે રસ બધાય ને, તો થોડું કરીએ, માથાકૂટ કરીએ. હા, આ ડાયાગ્રામ વન થોડું આપણું કામ અધૂરું હતું, આગળ વધ્યું. તાવડિયાજીનું પોતાનું સાયન્સ છે, ઇનકમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. હવે આ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જે છે એ બહુ ઘેરી વસ્તુ છે, અતિશય ઘેરી વસ્તુ છે. એટલે એ તો કાલ આખું લેક્ચર એ સમજાવવામાં જ જશે, એટલે હમણાં નહીં સમજાવું, આવતીકાલે સમજાવીશ. પણ એ કહે છે કે એક વિચારના જન્મ માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે, ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન અને એક સબસ્ટન્સ જેને એ મન કહે છે, મનસ કહે છે, એની અંદર આ બંનેનું મિલન થાય તો એક વિચારનો જન્મ થાય છે. સાદી ભાષામાં, અઘરી ભાષા સવારે વાપરશું આપણે, સાદી ભાષામાં મારી અંદર ઈર્ષા પડી છે, રાઈટ? તો ઈર્ષાનો જથ્થો અંદર પડ્યો છે, સામે એક ઇન્કમિંગ ઇમ્પલ્સ આવે છે. ઇન્કમિંગ ઇમ્પલ્સ એવું આવે છે કે કોઈકની નવી ગાડી જોઈ જાઉં છું. બહુ વર્ષો પહેલાં એવું હતું કે અમેરિકા રહી જાય તો વકીલને શોધવા ગયો કે ભાઈ જરાક મારું કેસ ને બધું ફાઇલ કરી લે. તો તે વખતે રજનીશપુરમથી જસ્ટ સિયાટલ આવેલો અને નક્કી કર્યું કે ચલો હવે અહીંયા રહેવું છે રજનીશપુરમમાં, તો કેસ ફાઇલ કર્યો. તો વકીલ પાસે ગયો, વકીલ કે આ જે તમારા ગુરુ છે ને, આ
એને અમેરિકામાંથી આ લોકો કાઢવાના છે. કેમ કાઢવાના છે? કે નવાણું રોલ્સ રોયસ છે એની પાસે. કે નવાણું રોલ્સ રોયસ છે કે હા, કે અમેરિકન લોકો બધું સહન કરી શકે, તમારી પાસે સારું ઘર હોય સહન કરી શકે, સારા કપડાં હોય સહન કરે, પણ કોઈની પાસે એનાથી સારી ગાડી ન હોવી જોઈએ એ ન સહન કરી શકે. એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી છોડવું પડ્યું અમેરિકા. આ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી નહોતું, આ રિઝલ્ટન્ટ પેટર્ન હતું. આપણે જરા સમજીએ તો મારી પાસે ઈર્ષ્યાનો જથ્થો છે અંદર, અને સામે કોઈકનું ગાડી, કોઈકનું ટીવી કે કંઈક હું જોઉં છું, અને અંદર ઈર્ષ્યાનો જન્મ થાય છે. તો એ ઈર્ષ્યા ક્યાંથી આવે છે? એ ટીવીના કારણે આવે છે કે મારી અંદર જથ્થો પડ્યો તો એમાંથી આવે છે? જથ્થો પડ્યો તો એમાંથી આવે છે. હવે એ જે અંદર ટીવી આવ્યું, એ કઈ રૂપે અંદર આવે છે? ટીવીના રૂપે અંદર આવે છે કે સવારે આપણે સુઈ જોઈ ગયા? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇમ્પલ્સિસ એટલે એનર્જી તરીકે અંદર આવે છે, પ્રાણ તરીકે અંદર આવે છે. પ્રાણ એટલે એ કિંમતી એનર્જી છે. હવે અંદર પેટર્ન છે, પેટર્ન એટલે ઈર્ષ્યા. તો એ ઈર્ષ્યાની જે એક પોલિટિકલ પાર્ટી છે એમાં 100 મેમ્બર છે. હા, એમાંથી એક મેમ્બર બહાર નીકળે છે, એ સબકોન્શિયસ માઇન્ડમાં પડેલું છે. એક મેમ્બર બહાર નીકળે છે અને એ ટીવીનું અંદર આવે છે, એ બેઉ ભેગા થઈ જાય છે, અને એમાંથી એક વિચારનો જન્મ થાય છે, ઈર્ષ્યા. તો ઈર્ષ્યાનો વિચારનો જન્મ થાય છે, તો એ જે બહાર આવેલો, હા, એ પાછો અંદર સબકોન્શિયસ માઇન્ડમાં ચાલ્યો જાય છે. પણ હવે કેટલા જાય છે અંદર? બે. એટલે કેટલા મેમ્બર થઈ ગયા? 101. પહેલા 100 હતા, હવે થઈ ગયા 101. એટલે મારી અંદર ઈર્ષ્યાનો જથ્થો વધી ગયો, હું વધારે પડતો ઈર્ષ્યાળુ થઈ ગયો, જે પહેલાં હતો એના કરતાં 1% વધી ગયો. પણ આમાં 1% એ રીતે નહીં ગણાય, 1% વધે એટલે ક્રિટિકલ સ્ટેજ જરા નજીક આવતું જાય. હા, કે પછી આખો દિવસ ઈર્ષ્યામાં જ જાય. સમજાય છે? ક્રિટિકલ સ્ટેજ. હવે થોડું મેડિટેશન કરું, થોડું 3-step રિધમિક બ્રીધિંગ, એટલે જેવું રિધમિક બ્રીધિંગ રિધમમાં હોય, હવે એ ઈર્ષ્યા અંદરથી નીકળે અને વિચારનો જન્મ થાય, એની પહેલાં રોકું. રોકવું એટલે એ જે ઈર્ષ્યાનો એક પોલિટિકલ પાર્ટીનો મેમ્બર બહાર નીકળો, તો મારા કોન્શિયસ માઇન્ડમાં, અર્ધચેતન મનમાંથી સચેતન મનમાં નીકળો, હા, એને વિચાર બનાવો, તો આને પકડી લેવું તો ઇમ્પલ્સને, પણ એને બનાવી ન શક્યો, એટલે એ મેમ્બર એને પોતે મરી જવું પડે, એ સંસ્કારને પોતે. અને આ જે અંદર આવ્યું, હવે એ શું બની ગયું? રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, શક્તિ બની ગઈ, એને કુંડલીની શક્તિ કહેવાય. રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. પણ એને જો પોલિટિકલ પાર્ટી બનાવી લીધું હોત તો શું બનત? રિઝલ્ટન્ટ પેટર્ન, સંસ્કાર. હા, રિઝલ્ટન્ટ પેટર્ન. તો કોઈ પણ જગ્યાએ રિઝલ્ટન્ટ પેટર્નને કુલ કુંડલીની કહે છે. કુંડલીની, કુલ કુંડલીની. હવે એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એટલે એને રંગ ન આપ્યો, એ પ્યોર એનર્જી રહ્યું, એ વિચાર ન બન્યો, એટલે એ જે સવારે આપણે બતાવ્યું હતું, એ બીજા બ્રેઇનમાં પ્રવેશ કરવાની કોશિશ કરે છે, એ બ્રીજું બ્રેઇન ખોલે છે અંદરથી. હવે એ કહે છે કે આ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી આટલા પ્રમાણમાં હોય તો અંદરનું એક બ્રેઇન ખુલી જાય છે, અને એ જે છે એ શેલો મેમરીમાંથી, કયું મેમરી? ડીપ મેમરી. શેલો મેમરી એટલે સ્મૃતિ, ડીપ મેમરી એટલે સંસ્કાર. સ્મૃતિ, સંસ્કાર, ઇન્ટેન્સિટી વધી ગઈ. હવે ધીમે ધીમે એ વધારે ને વધારે ત્યાં એ થંભી જાય છે, કંઈક બીજું બને, આપણે ઈર્ષ્યાને કાઢી નાખીએ, કંઈક બીજું લઈ લઈએ. હા,
હવે સવારે કોઈક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ શેર બજાર હવે કેટલા દિવસ વધશે, તો મેં તો ધાપ લગાડી દીધી કે આ 5-10 દિવસ વધી જશે. હવે એ બિચારો ભાઈને આમ અંદર જાય ગયો, હવે હું 10 દિવસ પછી વેચી શું અંદર જાય ગયો? લોભ, રાઈટ? એટલે ઇન્કમિંગ ઇમ્પલ્સ શું આવ્યું કે 10 દિવસ વધશે, પેટર્ન શું આવ્યું? લોભ. ફરીથી આપણે ત્યાં જો હાજર થઈ જાય, હાજર એટલે પોઝ, પોઝ એટલે હા, એ જે પેટર્ન અંદર આવ્યું, સોરી એ જે ઇમ્પલ્સ અંદર આવ્યું, પેટર્ન સબકોન્શિયસમાંથી નીકળું, વચ્ચે આપણે ઊભા રહી જાય, આપણે હોવા પણ પ્રેઝન્સ, પ્રેઝન્ટ મોમેન્ટમાં પ્રેઝન્સ, ત્યાં આપણે વચ્ચે ઊભા થઈએ, એને પોઝ કહેતા હોય છે. પોઝ કે તો ફરીથી એ પેટર્ન લોભ બની ન શક્યું, આપણી અંદર 1% લોભ ઘટી ગયું, હા 1 ઓછો બળી ગયું, અને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી વધી ગઈ, કુંડલિનીની યાત્રા આગળ વધી ગઈ. ધીમે ધીમે એક એટલી બધી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી આપણે ભેગી કરીએ, એના પોઈન્ટ્સ, એને ગણતરી આપી છે કે કઈ રીતે ગણો, કે એ હવે આ મેમરીના બ્રેઇનમાંથી બીજું એક બ્રેઇન ખોલે, જેને તાવડિયાજી યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ કહે છે. હવે આ બીજું ક્રિટિકલ સ્ટેજ આવી ગયું, બીજું બ્રેઇન ખોલે. આવા કંઈક તમારો પ્રશ્ન હતો ને, હા આ બ્રેઇનમાંથી આ બ્રેઇનમાં કેમ ઠેકડો મારો, એવું કંઈક તમે પૂછતા હતા ને, ઠેકડો મારી ગયા આપણે, હા સીધું મેમરીમાંથી યુનિવર્સલ માઇન્ડમાં. હવે આ પ્રોસેસ એ આગળ કરતો જાય, અંદરના સંસ્કારનો પ્રદેશ ઓછો થતો જાય, કારણ કે હા એ સંસ્કાર હવે ઇન્કમિંગ ઇમ્પલ્સને મળી નથી શકતા, એટલે ભિક્ષુ એમ્પ્ટી ધ બોટ, અને રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીનો જથ્થો વધતો જાય. જેમ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીનો જથ્થો વધતો જાય, એ છેલ્લું બ્રેઇન ખોલે, જેને સાયલન્ટ એરિયા કહીએ, અને ત્યાં ભગવાન બેઠો હોય છે. એટલે એ બ્રેઇન ખોલવા માટે અમુક ક્રિટિકલ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીની જરૂર પડે. આપણા લાઈફની અંદર અત્યારે ઇન્ટેન્સિટી નથી બનતી, પેટર્ન બને છે. પેટર્ન બને છે એટલે વિલ બનતું નથી, કારણ કે ઇન્ટેન્સિટી વગર વિલ બનતું નથી. વિલના એને 3 સ્ટેજીસ કીધા છે, ન્યુટ્રલ વિલ, ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ, સ્પિરિચ્યુઅલ વિલ, આ 3 સ્ટેજીસ. એટલે એ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીના 3 જુદા તબક્કા છે. એનું એક વાક્ય છે, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી ઇઝ ધ ગ્રેટેસ્ટ ફોર્સ ઇન ધ યુનિવર્સ. એનો મતલબ શું થયું કે પછી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એટલી બધી વધી જાય છે કે એને વિચારવાની જરૂર નથી પડતી, હા હજી સંકલ્પ કરે છે ત્યાં વસ્તુ બની જાય છે, એટલી બધી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી એની અંદર વધી જાય છે. તો આ જૂની ભાષામાં એને કુંડલિની કહેતા, રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી, હા એ તાવડિયાજીનો એક આગવી શબ્દ છે. કેટલા લોકો ફિઝિક્સ જાણે છે? એનીવે, ફિઝિક્સમાં કહે છે કે હરેક પદાર્થની અંદર મેગ્નેટિઝમ પડેલું છે, પણ પ્લાસ્ટિકની અંદર દેખાતું નથી, પણ લોખંડને મેગ્નેટાઇઝ કરીએ તો દેખાય છે, એ લોચુંબકી શક્તિ આવી જાય છે, પણ પ્લાસ્ટિકની અંદર આવતું નથી. તો પ્લાસ્ટિકના જે મોલિક્યુલ્સ છે એની અંદર પણ નોર્થ સાઉથ છે, પણ એની ગોઠવણી એવી છે કે નોર્થ સાઉથને ન્યુટ્રલાઇઝ કરી નાખે, એક મોલિક્યુલનો નોર્થ બીજા મોલિક્યુલ, એટલે એની અંદર મેગ્નેટિઝમ નથી એવું નથી, પણ એક ઇન્ટેન્સિટી બીજા ઇન્ટેન્સિટીને ન્યુટ્રલાઇઝ કરી નાખે, એટલે પ્લાસ્ટિકમાં આપણને લોચુંબીય શક્તિ દેખાતું નથી, પણ લોખંડની અંદર આપણે મેગ્નેટિઝમ ફેરવે, એટલે બધાય નોર્થ એક બાજુ આવી જાય અને બધાય સાઉથ એક બાજુ આવી જાય, એ મેગ્નેટ બની જાય, બીજા લોખંડને એ ખેંચી શકે. એવી રીતે આપણી અંદર જે સેલ્સ છે
એના પણ નોર્થ સાઉથ છે. અને જેમ આપણે રિધમિક બ્રીધિંગ કરતા જાય એમ ધીમે ધીમે ઘણા સેલ્સનું નોર્થ ટુ નોર્થ ગોઠવાઈ જાય, સાઉથ ટુ સાઉથ ગોઠવાય. એને તાવડિયાજી મેગ્નેટિક પોઈન્ટ કહે છે, ગુરુજીએફ એને મેગ્નેટિક સેન્ટર કહે છે. એ મેગ્નેટિક સેન્ટર હવે કંઈક બંધાય છે, પણ આ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી થયું. એક બાજુ હવે ઇન્ટેન્સિટી ભેગી થઈ, એ મેગ્નેટિક સેન્ટર આવે છે, પછી આપણને જીવનમાં ખ્યાલ આવે છે, હા, આપણી એક દ્રષ્ટિ બદલાઈ જાય છે. જેમ અત્યારે વાત કરી કે આપણને કરપ્શન દેખાય છે, પણ અંદર મેગ્નેટિક સેન્ટર દેખાઈ ગયું, અરે મારું જે અધિકાર ભાવ છે એ તૂટે છે, ભલે ને એ કરપ્શન કરતો હોય, મારો અધિકાર ભાવ તૂટે છે, મારો ન્યાયનો ભાવ તૂટે છે. કઈ રીતે આપણે, પણ એ મેગ્નેટિક સેન્ટર આવે પછી એક જોવાની દ્રષ્ટિ આવે છે, એને વિવેક કહીએ આપણે. તો આ બધું રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટીના પરિણામ છે. આખી સાધના બીજું કંઈ નથી, જેમ આપણે બેંકમાં પૈસા ભેગા કરીએ એમ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી બેંકમાં ભેગો કરતા જાય. કલેક્શન ઓફ રિઝલ્ટન્ટ ઇન્ટેન્સ, સમજાઈ ગયું? ઓકે, બરાબર. હવે પર્પસ આપવાનું બંધ કરી દેવું પડશે હવે. સિન્થેટિક હ્યુમેનિટી, પાછો એમનો આગવી શબ્દ છે સિન્થેટિક, બીજી કઈ વાંચવામાં નહીં આવે. પછી શું કહે છે એની અંદર, લ્યો એમ કહે છે ને કે પેલા એની અંદર સોલ નહોતું, હા, ને પછી કોઈ કારણસર કોઈક ઉપર નક્કી કર્યું કે એને ચલને એની ઉપર દયા ખાઈને એને જીવ આપી દે, એટલે એવું કંઈક છે ને. આવી કંઈક વાત કરે છે, બહુ વર્ષો પહેલાં વાંચેલું છે એટલે અત્યારે એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ યાદ નથી આવતું. આપણા શાસ્ત્ર વાંચો ને એટલે સાયન્સ કે સૂર્ય, આપણા શાસ્ત્ર કે સૂર્ય જેવું ને બાર આદિત્ય છે, અને એને પર્સોનિફાય કર્યા છે વ્યક્તિઓ તરીકે. જેમ આપણે કે ગુરુનો ગ્રહ છે, તો શાસ્ત્રમાં કે બૃહસ્પતિ એટલે જે દેવો હતા એના ગુરુ, તો પર્સોનિફાય કર્યા. એવી રીતે ગ્રીક માયથોલોજીમાં, રોમન માયથોલોજીમાં, બધી જગ્યાએ આ બધા ગ્રહો, સૂર્ય એ બધા એને પર્સોનિફાય કર્યા છે. એટલે ઘણું બધું એ લોકો કંઈક સંકેત કરવા માંગે કે એ બહુ હાઈ એક ઇન્ટેલિજન્સ છે, અને એ હાઈ ઇન્ટેલિજન્સ કોઈક વખતે કંઈક નક્કી કરે છે, કંઈક આવે છે. આપણે ગણીએ કે પ્રકૃતિનો એક પોતાનું એક લક્ષ્ય છે, કે પ્રકૃતિનો લક્ષ્ય છે કે જે પરમાત્માનો સંકલ્પ છે એને આગળ લઈ જાઓ. એટલે જે જીવનનું જે ધબકતું જીવન છે, જે જીવનનો પલ્સ છે, આપણે કે શું કે ગુજરાતીમાં હૃદય છે, હા, એને આગળ લઈ જાઓ. એટલે જે જગ્યાએ જીવનનું લેવલ ડાઉન છે એ જીવનના લેવલને ઉપર લઈ આવો, એને એવોલ્યુશન કહે. તો પ્રકૃતિની અંદર આ બે સાયકલ્સ ચાલે છે, ઇન્વોલ્યુશન એટલે અધોગતિ અને ઉત્ક્રાંતિ. તો ઉત્ક્રાંતિના સાયકલ પ્રમાણે જે કોઈ મેટર છે યુનિવર્સનો એ કોઈક પોઈન્ટે, કોઈક
જગ્યાએ ફરીથી પરમાત્મામાં સમાઈ જશે. એને લય અને પ્રલય કે, એને કંઈ કરવાની જરૂર નથી. આપણે કંઈ ન કરીએ તો એક પોઈન્ટે આવશે, આટલા યોનિમાંથી પસાર થયા તો હા કંઈ કરવાની જરૂર નથી. તો આ એક પ્રકૃતિની પોતાની એક સાયકલ છે, ઇન્વોલ્યુશન એવોલ્યુશન. તો એ સાયકલની અંદર પ્રકૃતિની પોતાની ઈચ્છા એવી છે કે જે જે જગ્યાએ જીવન નથી ત્યાં જીવન આવે. પથ્થર સૃષ્ટિ છે, પથ્થર ધીમે ધીમે ઓગળી જાય, જમીનમાં જાય, વનસ્પતિના મૂળમાં અંદર ખેંચાય, વનસ્પતિનો સેલ બને, વનસ્પતિને પ્રાણી ખાય એનો સેલ બને, મનુષ્ય ખાય એનો સેલ બને, એમ એ પથ્થર જે ઓરિજિનલ હતો એની ઉત્ક્રાંતિ થતી જાય. આ આ પ્રકૃતિની એક દ્રષ્ટિ છે, પોતાની એક લક્ષ્ય છે. હવે આ જે ગ્રહો છે, જે સૂર્યો છે, એ બધાએ તાવડિયાજી એને જુદા જુદા હ્યુમેનિટીઝ કહે છે. હ્યુમેનિટીઝ એટલે ઇન્ટેલિજન્ટ બિઈંગ્સ, એટલે એટલે સૂર્યને બાર આદિત્ય કહેવામાં આવ્યા. તો પ્રકૃતિની ઈચ્છા અત્યંત